બનાસકાંઠા જિલ્લાની આર્થિક હાલતને સુધારતી હોય તો એ બનાસ ડેરી છે અને એશિયાની સૌથી મોટી ડેરી એટલે બનાસ ડેરી. બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો દિવસ દરમિયાન લાખો લીટર દૂધની આવક સાથે લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે. આવકની સાથે બનાસ ડેરી જિલ્લાના ખેડૂતો તેમજ પશુપાલકો જિલ્લાના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા કરી રહ્યા છે. હાલના સમયે ખેડૂતો પોતાના ખેતરમાં શરીરને નુકસાન પહોંચાડે તેવી દવાઓનો છંટકાવ કરી રહ્યા છે. તેમજ બજારમાં મળતા રાસાયણિક ખાતરનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરતા ખેતરની જમીનની સાથે સાથે અસંખ્ય રોગોને પણ નોતરું આપવામાં આવી રહ્યું છે. જો કે ખેડૂતોને દવા કે ખાતરનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણ હોતી નથી, જેથી હૃદય રોગ, કેન્સર જેવી જીવલેણ બીમારીઓ પેદા થઈ રહી છે અને યુવાનો મોતને ભેટી રહ્યા છે. જો કે ભવિષ્યમાં લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા હેતુથી અને ખેડૂતો પોતાના ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરે તે માટે બનાસ ડેરી આગળ આવી છે. આજે ધાનેરા તાલુકાના અલગ અલગ ગામોમાં બનાસ ડેરીમાંથી બિયારણ અને સેન્દ્રીય વિભાગના કર્મચારીઓએ ખેડૂતોની મુલાકાત લઈ ખેતી પદ્ધતિઓ વિશે માહિતી આપી હતી. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની જમીનની લેબોરેટરી કરાવ્યા બાદ કેવા પ્રકારના ખાતર તેમજ દવાનો ઉપયોગ કરી સારી આવક મેળવી શકાય તેના વિશે માહિતી આપી હતી. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પશુપાલન સાથે સંકળાયેલા છે, જેથી પશુઓના છાણમાંથી કઈ રીતે ખાતર બનાવી શકાય તેને લઈ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત તાજેતરમાં બનાસ ડેરી દ્વારા ગોબર ગેસ પ્લાન્ટ થકી ખાતર બનાવવાના પ્લાન્ટને પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સારા સ્વાસ્થ્ય સાથે ખેતીની સારી આવક મેળવે તે માટે બનાસ ડેરી કામ કરી રહી છે. આપણે અહીંયા જે બનાસ ડેરી છે એ દૂધ અને દૂધના ધંધાની સાથે સાથે પણ પશુપાલકો અને ખેડૂતોની બહુ જ ખૂબ જ ચિંતા કરી બનાસ ડેરીના દામા સિમેન્ટ સ્ટેશન ખાતે ગોબર ગેસ પ્લાન્ટ પ્રસ્થાપિત કરેલ છે. આ ગોબર ગેસ પ્લાન્ટમાંથી જે સ્લરી નીકળે છે તેનો મુખ્ય બનાસકાંઠાની જરૂરિયાત એવા સેન્દ્રીય તત્વો અને ફોસ્ફરસ ની સંપૂર્ણ પૂર્તતા કરી શકાય તે પ્રકારે બનાસ ડેરી દ્વારા બનાસ સેન્દ્રીય ફોસ્ફરસ યુક્ત પ્રોમ ખાતર બનાવેલ છે, જે કોઈપણ પાકની અંદર પોતાના પાયાના ખાતર તરીકે વાપરવાથી પ્લાન્ટનો વિકાસ બહુ ખૂબ જ થાય છે અને તેનાથી ઉત્પાદન અને જમીનની જાળવણી થઈ આજે માણસો અને પશુપાલનની અંદર જે રોગો આવી રહ્યા છે તેના સામે ખૂબ જ રક્ષણ મળે છે. અને આ માટે અમો બનાસ ડેરીની ટીમ દ્વારા બનાસકાંઠાના ખેડૂતોમાં તેની સારો એવો ઉપયોગ થાય તે માટે આખી ટીમ બનાસકાંઠાના વિવિધ તાલુકા અને ગામડા લેવલે જઈ અને તેના માટે સમજણ આપી રહ્યા છીએ. તે ખૂબ જ મહત્ત્વની બાબત છે. તો દરેક ખેડૂતો આ પ્રકારે પોતાના ખેતરની અંદર રાસાયણિક ખાતરોની જગ્યાએ બનાસ ડેરી દ્વારા ઉત્પાદિત પ્રોમ ખાતર વાપરી પોતાના પાકની ઉપજ વધારી શકે છે. જે પ્રમાણે યુગ બદલાઈ રહ્યો છે તેની સાથે ખેતીમાં પણ પરિવર્તનની જરૂર છે. જે પ્રમાણે વર્ષો પહેલાં કુદરતી ખેતી થતી હતી એ જ રીતે આજના યુગમાં પણ કુદરતી ખેતી જરૂરી બની ગઈ છે. વધતા જતા રોગો અને અણધાર્યા મોત સામે સારો ખોરાક જરૂરી છે. ધાનેરા તાલુકાના ખેડૂતોએ પણ ઓર્ગેનિક ખેતી માટે તૈયારી બતાવી છે. બનાસ ડેરી દ્વારા જાગૃતતા સાથેના અભિયાન ખેતી અને ખેડૂતો માટે સાર્થક સાબિત થાય તેમ છે. બનાસ ડેરી છાણની સામે ખાતર પણ આપી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે બનાસ ડેરીની કામગીરીની સૌ કોઈ સરાહના કરી રહ્યા છે. ધાનેરા તાલુકો ખેતી અને પશુપાલન ઉપર ચાલે છે અને અમે દવા ઓછી વાપરવા માટે આ કરીએ છીએ. દવાથી નુકસાન બહુ થાય છે અને દાડમને એ બધી ખેતી માણસોએ કાઢી નાખી છે. એના ઉપર દવા ખૂબ છંટાતી, એનાથી રોગ બહુ થતા હતા અને હવે આપણે બધી આ ખેતી કરીએ છીએ. આ દેશી ખાતર અને દેશી દવાથી જે કરવાનું એ કરવાનું, બજારની દવા લાવી નહીં. એના માટે સાહેબે અમને માહિતી આપી, બનાસ ડેરીમાંથી સાહેબ આવેલા હતા, એના માટે અમે આ સાહેબશ્રીનો આભાર. અચ્છા, શું હવે કરશો તમારા ખેતરમાં? હવે અમારા ખેતરમાં અમે શાકભાજીને એવી બધી વાવશો પણ રાસાયણિક ખાતર બહારનું નહીં વાપરીએ. અમારા ઘરના ગાયના છોણમાંથી ખાતર બનાવીશું, વત્તા બનાસ ડેરી જોડેથી લાવીશું. શું નુકસાન થાય રાસાયણિક? એના રાસાયણિક ખાતરથી બહુ નુકસાન થાય છે. કેન્સર, હાર્ટએટક એવા રોગો આવે છે અને નાની ઉંમરના માણસો મૃત્યુ પામે છે. એના માટે અમે આ નિર્ણય લીધેલ છે, એટલે રાસાયણિક ખાતર વાપરવું નહીં, બહારની દવા વાપરવી નહીં. એના માટે આપણે ઘરનું જ ખાતર પેદા કરવું અને ઘરના ખાતરથી જ ખેતી કરવી.